નમસ્કાર, હું નિલેશ કુંભાણી. મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ. મારા પરિવાર, સગા સંબંધી, મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કંઈ ડરવાની જરૂર નથી. બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાના છું. ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો. જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા, કોંગ્રેસના મેન મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે ક્યાર નહોતા, મારી સાથે જોડાતા નહોતા. અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે 20 તારીખ પહેલા તમે બુથ ઉપર કોણ બેસવાના છે એમના નામ, નંબર, વિગત મોકલો, ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા, જે હોદ્દેદારો હતા, એમને અમે કહેતા હતા કે આપણે બુથની વિગતો દેવાની છે. ત્યારે એક પણ આગેવાનો બુથ આપ્યા નહોતા. કાર્યકર્તાઓ જે કામ કરતા હોય, કાર્યકર્તાઓ જે બુથ આપતા હોય, એમને પણ ના પાડતા હતા કે આપણે બુથ આપતા નહીં. અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા, અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા. અત્યારે ખાલી વિરોધ કરવા બેસી ગયા છે. અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો. પ્રસાર પણ હું એકલો કરતો હતો. 2017માં મારી ટિકિટ આવી, કપાઈ ગઈ. ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ, અથવા અપક્ષ લડો, અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો. તોય પણ મેં કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું. ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફરો આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો, કાર્યાલય બંધ કરી ગયો, ડોર ટુ ડોર જવાનું બંધ કરો, સભાઓ ઓછી ગયો. ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને 2700-2700 મત મળતા હોય ત્યારે એને ઓફિસો બંધ કરી દીધી હતી, પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો. અને એમના કાર્યકર્તાઓ, સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો. પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું. તે પહેલા એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું. ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ગણાગાંઠા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા, સિવાય કે એક બે આગેવાનો. અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા, કોંગ્રેસના આગેવાનો નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફોડ્યા હતા અને મારી સભાઓમાં કે ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય ડોર ટુ ડોર એમાં નહોતા આવતા, મિની બજારની સભામાં નહોતા આવતા, મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા, કતારગામ અમે મિની બજાર કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા, માનગઢ શોખ ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા. અત્યારે જે વિરોધ કરે છે, આમ આદમી પાર્ટીના નેતાઓને અમે ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા, સભાઓ લેતા હતા, ત્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો, ત્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સાથે રાખવા પડે, એમને મત મળ્યા છે, એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે. તો ક્યારે કોંગ્રેસના અહીંના ગણીગાંઠે નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે. મેં પ્રતાપભાઈ દુધાતને અનેક વાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો, તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તો અમરેલીની તારીખ પછીની તારીખ લેજે. ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતા ઉસકાવતા. મેં મોવડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહ્યો કે મારો ફોર્મ ભરવા જાય, એમાં હાજરી પુરાવે, ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલ્લી રાખી
કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલ્લી હતી અને ખુલ્લી રાખી હતી. હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય. આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે.